પરંપરાઓનો વિષય નહીં, પરંતુ આધ્યાત્મ એ લોકોની અંદર ખરા અર્થમાં અત્યારના સમય અને પોતાની પરંપરા આ બંનેનો જે સુભગ સમન્વય કરાવે એનું નામ આધ્યાત્મ. આધ્યાત્મ અને આધુનિકતા બંને સાથે ચાલી શકે છે અને એ જ ખરા અર્થમાં અહીંયા દેખાતું હતું આ મહોત્સવની અંદર. અને આપણા પ્રમુખ સ્વામીજી મહારાજના જીવનની અંદર જે શીખવા જેવો એક સમુદ્ર પડ્યો છે, એ સમુદ્રની કેટલી લહેરો તમને આ મહોત્સવની અંદર ફીલ કરવા મળશે. Thank you.
સ્વામીજી મહારાજે પોતાના વક્તવ્યમાં એક બહુ જ સરસ વાત કરેલી કે અત્યારના આપણે જે બધું ભોગવી રહ્યા છીએ, બધું જે સ્વાદ ચાખી રહ્યા છીએ, એ તમામ ફળ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજે કરેલા કર્મોનું છે. સો એમના એ માત્ર શુભ વચનોથી આપણે ખ્યાલ આવી જાય કે જેમના 98મા જન્મ જયંતિ મહોત્સવમાં આપણે અત્યારના આવી રહ્યા છીએ, આનંદ લઈ રહ્યા છીએ, એમનું જીવન ચરિત્ર કેટલું વિશાળ હતું. અને આ પ્રમુખ સાહેબ મહારાજ પર પ્રગટ કરીને જે અત્યારે આપણે એમનું કરેલું બધું આપણે પહોંચીએ છીએ, એ એક જ પૂરી હતા. એનો ટકો મારા જગતમાં આખી અને જીવનમાં બધાને આગળ ભાવ અને કોઈ એમની પાસે નિરાશ થઈને કોઈ ક્યારે બન્યું નથી, એ હંમેશા બધાની મદદ બંને રીતે મદદ એને ખાલી વાતો કરી નથી, મદદ કરી છે. બધાને બેઠા મારો બધા અનુભવ છે સમય બધા, એટલે એક એક સરળ છે બધા વાત કરી શકે આપણે છીએ. સ્વામીજી મહારાજના જીવન ચરિત્રમાંથી ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી, ઘણી બધી વસ્તુઓ ગ્રહણ કર્યા જેવી, જીવનમાં ઉતારવા જેવી, પ્રાપ્ય કરવા જેવી હતી. એમાંથી એક હતું સર્વધર્મ સંભાવ અને સર્વ સંપ્રદાય સંભાવ. માત્ર એકમાત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ફોલોઅર્સ જ નહીં, પરંતુ જે રીતે ઓસમાન મીરે આખે આખા ઓતપ્રોત થઈને એમના કીર્તનો આજે ગાયા, એના ઉપરથી 100% એ વસ્તુનો અહેસાસ થાય કે પ્રમુખ સ્વામીજી મહારાજ જે છે એમના જીવનચરિત્રનો વ્યાપ માત્ર એક સંપ્રદાયની પણ વિશાળ ફલક ઉપર હતો.